સાબરકાંઠા જિલ્લાના વિજયનગર સીએએ અને આરએનસીના કાયદાના સમર્થનમાં માજર જાગરણ સમિતિ દ્વારા વિશાળ રેલીનું ભવ્ય આયોજન. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં એનઆરસી અને સીએએના સમર્થનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મોટી સંખ્યામાં જોડાયેલા લોકો પોસ્ટર સાથે ટેલિફોન એક્શનથી નીકળી વિજયનગર બજારમાં થઈ 73 રસ્તાથી વિજયનગર મામલતદાર ઓફિસ સીધી વિશાળ મૌન પ્રકારના પ્લેકાર્ડ બતાવ્યા હતા, જેમાં એવું લખ્યું હતું, હું એનઆરસીની સમર્થનમાં કરીએ છીએ, મહાન બલિદાન વગર કઠોર નિર્ણય લઈ શકતા નથી, જેને લઈને મૌન રેલીમાં જોડાયેલા યુવાનો મહિલાઓ અને શહેરના શ્રેષ્ઠીઓ સૂત્રોચ્ચાર કરીને મૌન રેલીની સફર બનાવી હતી. વિજયનગર બસ સ્ટેશનથી જૈન મંદિર ચોક થઈ 76 રસ્તાથી મામલતદાર ઓફિસ વિજયનગર ખાતે આવી પહોંચી હતી. આટલી મોટી વિશાળ રેલી સીએએના સમર્થન માટે સંમતિ કેન્દ્ર સરકાર દ્વારા સીએએના સમર્થનમાં આ રેલી વિજયનગરના વિવિધ વિસ્તારોમાંથી નીકળી હતી. નાગરિકતા અધિનિયમના કાયદાના અમલ માટે જે કટિબદ્ધતા થઈને વિજયનગર મામલતદાર ઓફિસ માટે આવી પહોંચી સરકારના કટિબદ્ધતાને વ્યક્ત કરાઈ રહી છે, ત્યારે તેના જ્યારે રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં આ રેલીમાં સમર્થન માટે જોડાયા હતા. રેલી દરમિયાન ગુજરાત સહિત સમગ્ર દેશમાં અનેક ફૂટ લાંબા તિરંગા લોકોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે પ્રકારના પ્રત્યાઘાત પડી રહ્યા છે, ત્યારે વિજયનગરમાં પણ 150 મીટર ત્રિરંગા સાથે રેલી નીકળી હતી. કતુહલવશ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. આ માટે પોલીસ તંત્ર દ્વારા રેલીમાં દરમિયાન સરકારના આ કાયદાને ખાતે ગુરુવારે આવતા સૂચિત રૂટ પર સઘન સમર્થન આપવા માટે બંદોબસ્ત અગાઉથી ગોઠવી દેવામાં આવી હતી અને મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર પણ આપવામાં આવેલ હતું. લલિત ડામોર, ZSTV, વિજયનગર. ઓકે. આજના વિજયનગર ખાતે આજે જ્યારે નાગરિકતા સંશોધન બિલના સમર્થનમાં જંગી રેલીનું આયોજન કર્યું રાષ્ટ્રીય વિચારધારા મંચ દ્વારા, એમાં મોટી સંખ્યામાં જે આ બિલના સમર્થક છે, જે રાષ્ટ્રએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્યારે વર્ષોથી લોકોની માગણી હતી, વર્ષોથી જે લોકો નિરાશ્રિત હતા, જેમને અહીંયા હતા ભારતમાં વિસ્થાપિતો તરીકે, પણ એમને રેશનિંગ કાર્ડ હોય કે એમને કઈ મત આપવાનો અધિકાર હોય આપી નતા શકતા, વધતા એમને જયારે અહીંયા નાગરિકતા નથી મળી ત્યારે એમને અહીંયા ડીએસપી ઓફિસ માં જઈને એમને હાજરી પુરાવી પડતી હતી. આ બધી ઝંઝટ માંથી લોકોને સુખ મળી રહે એ માટે ભારત સરકારે નાગરિકતા સંશોધન કાનૂન પાસ કર્યું, જેમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન આ ત્રણ માંથી જે લઘુમતીઓ જે ભારતમાં આવેલા છે આવીને એમને ભારત એટલા માટે હાજરી પુરાવી, જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ એટલા માટે છોડવું પડ્યું કે ત્યાં એમના ઉપર અત્યાચારો થતા હતા. જે 24% લઘુમતીઓ પાકિસ્તાનમાં હતા તે 2019માં 1.6% થઈ ગયા, ત્યાં મરી ગયા એવું નથી, ત્યાં એમણે એમના ઉપર ત્યાં તો બળજબરીથી ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું, એટલા માટે તેમને ધર્મ પરિવર્તન નહોતું કરવું, એ લોકો ભારતમાં આવીને શરણાર્થીઓ તરીકે રહ્યા છે. અને આજે 70 વર્ષ પછી નરેન્દ્ર મોદી સાહેબની સરકારે જયારે આ નાગરિકતા સંશોધન બિલ પાસ કર્યું છે, ત્યારે આ સર્વ માણસોને અહીંયા ભારતના નાગરિક બની અને આપણી સાથે જેમ સાકરમાં દૂધમાં સાકર ભરે એમ ભર્યા છે. આ તબક્કે હું સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સભામાં, આ રેલીમાં જે લોકો જોડાયા છે એ તમામનો હું રાષ્ટ્રીય વિચારધારા મંચ વતી ખૂબ આભાર માનું છું. જય ભારત.